નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ અગાઉની પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને દરેક પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે ટેસ્ટ જેમાં દસ પ્રશ્નો હોય છે એ દસમાંથી તમારા કેટલા સાચા છે એટલે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે ને એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાનના પાંચ પ્રશ્નો અને આગળ તમે જોશો તો ગુજરાતના ઇતિહાસના પાંચ પ્રશ્નો ટોટલ દસ પ્રશ્નો દસે દસ પ્રશ્નોના આન્સર આપવાના તમારે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો તમે તમારા આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં હું વિડીયો છું આજનો પ્રથમ પ્રશ્ન કે સ્વામી સચ્ચિદાનંદને કયા ક્ષેત્ર માટે નોંધપાત્ર કામગીરી કરવા બદલ પદ્મભૂષણ એવોર્ડ અપાશે એકચુઅલી બે હજાર બાવીસમાં તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવશે પરંતુ કયા ક્ષેત્ર માટે તો સાચો જવાબ રહેશે મિત્રો કલા અને શિક્ષણ ખાસ યાદ રાખજો કળા અને શિક્ષણમાં તેમનું જે નોંધપાત્ર કામગીરી છે એના બદલ તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવશે ઓકે જોઈ લઈએ આપણે વિશે તો કેન્દ્ર સરકારે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ એકસો અઠ્યાવીસ પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે જેમાં આઠ ગુજરાતીઓના નામ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આઠ ગુજરાતીઓની વાત કરીએ તો સ્વામી સચ્ચિદાનંદ છે જેમને કળા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવશે અને એમની વાત કરીએ સ્વામી સચ્ચિદાનંદ તો તેમનો જન્મ થયો હતો નાનાલાલ મોતીલાલ ત્રિવેદી તરીકે એમનું નામ છે સાચું ઓગણીસો ચોર્યાસીમાં માં ઓગણીસો ચોર્યાસીમાં તેમને એક એવોર્ડ આપવામાં આવ્યો હતો જો તમને કોઈને ખબર હોય તમે ક્યાંય ભણ્યા હોવ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સ્વામી સચ્ચિદાનંદને ઓગણીસો ચોર્યાસીમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મિત્રો વાત કરશું તો ડૉક્ટર લતાબેન દેસાઈ માલજીભાઈ દેસાઈ સવજીભાઈ ધોળકિયા કુમાર મગલલાલ વ્યાસ ગામિત રમીલાબેન રાયસિંગભાઈ તથા દાદરા અને દદ નગર હવેલી તેમજ દીવ દમણના પ્રભાબેન શાહ જે છે એમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે ખાસ યાદ રાખજો આઠ ગુજરાતીઓ છે 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 આ આપણા જે લેખક ગઝલકાર ખલીલ ધન તેજવી એમને કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ મરડોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે મિત્રો તો અહીંયા તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા મેં એક લિસ્ટ બનાવ્યું છે ટેબલ બનાવ્યું છે એમાં કયા વ્યક્તિને કયો એવોર્ડ એટલે કે અહીંયા પદ્મશ્રી એવોર્ડ દર્શાવ્યો છે પરંતુ શું યોગદાન આપ્યું છે એ બદલ આપવામાં આવશે તો લતાબેન દેસાઈ મેડિસિન માલજીભાઈ દેસાઈ જાહેર બાબતો ખલીલ ધનતેજવી મરણોપરાંત કળા અને શિક્ષણ સૌજીભાઈ ધોળકીયા સામાજિક કાર્ય જયંત કુમાર મગનલાલ વ્યાસ સાયન્સ અને એન્જિનિયરિંગ કુમારી ગામિત રમીલાબેન રાયસિંગભાઈ સામાજિક કાર્ય અને પ્રભાબેન શાહ સામાજિક કાર્ય આ બધાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે ક્યારે આની ઘોષણા થઈ તો છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ અને છવ્વીસમી જાન્યુઆરી પરથી તમને ખબર હોવી જોઈએ કે આપણા રાજ્ય કક્ષાની જે ઉજવણી છે એ ક્યાં કરવામાં આવી ગીર સોમનાથમાં આ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન વીસમાં ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે તો સાચો જવાબ રહેશે મિત્રો કુંઝાંગલ કયું છે કુંઝાંગલ જેનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ છે પેબલ્સ તમારે મને જણાવવાનું છે જે જય ભીમ અને મારાક્કર આ બે ફિલ્મો છે એકચ્યુલી ત્રણ ફિલ્મો તમે કહી શકો એ કયા ફિલ્મ ફેસ્ટિવલ માટે તેને નોમિનેટ કરવામાં આવી છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો વીસમા નંબરનો ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ઢાકા એટલે કે બાંગ્લાદેશની કેપિટલ ઢાકામાં એશિયન ફિલ્મ કોમ્પિટિશન કેટેગરીમાં ભારત ભારતની જે કુંઝંગલ ફિલ્મ છે એને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે અને ભારતીય અભિનેતા જય સૂર્યાની ફિલ્મ સની માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે ઇન્ડો બાંગ્લાદેશ ફિલ્મ માયર જોંજલ માટે ઇન્દ્રનીલ રાય ચૌધરી છે તેમને અને સુગાતા સિંહને શ્રેષ્ઠ પટકથા લેખકનો એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત ભારતીય ફિલ્મ છે સેમ ખોર એને સ્પેશિયલ ઓડિયન્સ એવોર્ડ મળ્યો છે સુજીત બિદારીને તેમની ફિલ્મ આઈના ઝાલ કો પુતલી એને માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે નવ દિવસ સુધી ચાલ્યું હતું આ જે ફિલ્મ ફેસ્ટિવલ હતું ઢાકાનું ત્રેવીસ જાન્યુઆરીએ સમાપન થયું અને ફેસ્ટિવલ દરમિયાન સિત્તેર દેશોની બસો ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રેનબો ફિલ્મ સોસાયટી દ્વારા આ ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અહીંયા તમારે આટલું યાદ રાખવાનું છે મિત્રો આવી રીતે આપણા ભારતમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે તેનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે બાવનમાં નંબરનું ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે અહીંયા ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરી તો આપણી ગુજરાતી એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી મારા પપ્પા સુપર હિરો એ નામ યાદ રાખજો ઓકે આટલું યાદ રાખવાનું છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ આગળ જતાં પહેલાં જણાવી દઉં કે ગુજરાતનું કરંટ અફેર એ પણ છેલ્લા છ મહિનાનું એટલે ગુજરાતમાં બનતા બનાવો છે એ જ અને ગુજરાતના વ્યક્તિ વિશેષ તો છેલ્લા છ મહિનાનું કરંટ અફેર છે હેડ ક્લાર્ક બિન સચિવાલયની પરીક્ષા માટે સ્પેશિયલ પોલીસ ભરતીની જે તૈયારી કર્યા છે એ મિત્રો માટે પણ બેનિફિટ થશે ચાર ભાગ મેં બનાવ્યા છે કેટલા ભાગ ચાર ભાગ તમારે જે પણ ભાગ જોવાના બાકી હોય તે ભાગ જોઈ લેજો આઈ બટનમાં તમને લિંક મળશે ચોથા ભાગની અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો નેક્સ્ટ પ્રશ્ન ભારતની પ્રથમ પેરા બેડમિન્ટન એકેડમી ક્યાં ખોલવામાં આવી છે તો સાચો જવાબ રહેશે મિત્રો લખનઉમાં યાદ રાખી લેજો લખનઉમાં આ ખોલવામાં આવે છે હવે અહીંયા મેનપુરી રાખ્યું છે તમને ખબર હશે આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા તો એના પરથી મેનપુરી જે સ્કૂલ જે આવેલી છે ઉત્તર પ્રદેશમાં એનું નામ બદલીને ભારતના એક મહાન વ્યક્તિના નામ પર રાખવામાં આવ્યું છે તમને જો યાદ આવતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો અહીંયા વાત થઈ છે ભારતની પ્રથમ પેરા બેડમિન્ટન એકેડમીની લખનઉ એટલે ઉત્તર પ્રદેશનું કેપિટલ તો પેરા બેડમિન્ટન ટીમના રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્ના જે છે એમણે ઉત્તર પ્રદેશના લખનઉમાં આ એકેડમીનું ઉદઘાટન કર્યું જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ તમે જે જોઈ શકો છો આ છે આ ઉપરાંત દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા છે તેઓ ગૌરવ ખન્ના બે હજાર ચોવીસમાં પેરાલિમ્પિક્સમાં ભારતની મેડલની સંભાવનાઓને સુધારવાના ઉદ્દેશ સાથે એજિસ ફેડરલ લાઈફ ઇન્સ્યોરન્સના સહયોગથી આ એકેડમી શરૂ કરી છે બે હજાર અને બે હજાર બત્રીસમાં પેરાલિમ્પિક્સ માટે નવી પ્રતિભા શોધવા અને તાલીમ આપવા માટે એજિસ ફેડરલ ક્વેસ્ટ ફોર ફિયરલેસ સટલર્સ આ પ્રોગ્રામ શરૂ કર્યો તમને ખબર છે ને કે બેડમિન્ટનના ખેલાડીઓને સટલર કહેવાય અને સટલર પરથી તમને યાદ આવી જવું જોઈએ પીવી સિંધુ આપણે ભણ્યા હતા બે અહીં ગઈકાલે જ ભણ્યા હતા આઈ થિંક કે એમને પીવી સિંધુને પીવી સિંધુએ એક ટુર્નામેન્ટ જીતી છે કઈ ટુર્નામેન્ટ જીતી છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને આ ઉપરાંત આપણા ભારત આપણા ભારતના આપણા ગુજરાતના અને આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના તસનીમ મીર એમનું નામ યાદ રાખજો સોળ વર્ષના છે અંડર નાઇન્ટીન જુનિયર વર્લ્ડ રેન્કિંગ જે આવ્યું બેડમિન્ટનનું અંડર નાઇન્ટીન એમાં તેઓ આખા વિશ્વમાં પ્રથમ નંબર એટલે ભારતમાંથી પણ ઇતિહાસ રચાઈ ગયો ગુજરાતનામાંથી પણ ઇતિહાસ રચાઈ ગયો તો હું કહી શકું આ ઉપરાંત લક્ષ્ય છે એને ઓપ ઇન્ડિયા ઓપન નામનું ટાઇટલ જીત્યું હતું અને બીજા છે કિદામ્બી શ્રીકાંત કિદામ્બી શ્રીકાંતે રેકોર્ડ કર્યો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જે વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું એમાં તેઓ શું કર્યું એમાં તેઓ સિલ્વર મેડલ લાવ્યા અને અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી સિલ્વર મેડલ લાવ્યો નથી પુરુષોમાં તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે ઓકે ચલો આ ઉપરાંત બીજી વસ્તુ મને યાદ આવી ગઈ છે થોમસ કપ જે પુરુષોનો બેડમિન્ટનમાં કપ કહી શકીએ એ જ રીતે જો આપણે વાત કરીએ તો ઉબેર કપ છે તે મહિલાઓનો કપ છે તો ઉબેર કપ જીત્યો ચીને થોમસ કપ જીત્યો ઇન્ડોનેશિયાએ અને આપણા ભારતના ભારતના એક મહાન ખેલાડી બેડમિન્ટનના પ્રકાશ પાદુકોણે દીપિકા પાદુકોણના ફાધર એમને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા બેડમિન્ટન વર્લ્ડ ફદ ફેડરેશન દ્વારા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી એ પણ યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જ કોના દ્વારા ઓમિક્રોન વેરિયન્ટના પરીક્ષણ માટે સ્વદેશી કીટ જેનું નામ ઓમ છે એ વિકસાવવામાં આવી છે તો સાચો જવાબ રહેશે સીએસઆઈઆર દ્વારા કોના દ્વારા સીએસઆઈઆર દ્વારા ટાટા મેડિકલની વાત કરીએ તો એણે એક ઓમિક્રોન માટેની એક કીટ વિકસાવી હતી જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એનું નામ સીએસઆઈઆર સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એણે બરાબર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ એ જે છે એણે આ જે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાયરસના ઓમિક્રોનના વેરિયન્ટ માટે આરટી ડાયગ્નોસ્ટિક કીટ જેનું નામ ઓમ રાખવામાં આવ્યું છે ઓમ એ વિકસાવી છે અને કોઈપણ સરકારી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ કીટ છે ઓમિક્રોનના ચોક્કસ પરીક્ષણ માટે સ્વદેશી રીતે બનાવવામાં આવેલા ત્રીજી કીટ છે ઓમની વાત કરીએ તો મોટી વસ્તી માટે જીનોમ સિક્વિંગ સિક્વન્સિંગ પર ઓમિક્રોન વેરિયન્ટની ઝડપી અને ખર્ચ અસરકારક શોધને સક્ષમ કરે છે બે મહિનાઓમાં બનાવવામાં આવે તેની કિંમત લગભગ દોઢસો રૂપિયાની આસપાસ રહેશે બે કલાકમાં તમને રિઝલ્ટ આપી દે વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે કોવિડ ચેપ અને અન્ય શ્વસન ચેપના અન્ય ઉભરતા પ્રકારો છે ને એની શોધ માટે પણ આનો ઉપયોગમાં લઈ શકીએ અને એકવાર કીટને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર દ્વારા મંજૂરી મળી જાય એ પછી તે ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે આટલું યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં નવમી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશીપ બે હજાર બાવીસ જીતી છે તો સાચો જવાબ પર આગળ જતા પહેલા જણાવી દઉં કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે એવો પણ તેમના ત્રણ મિત્રોને શેર કરીને આ પ્રમાણે શેર કરવાનું ચાલુ રાખે તમને ખબર છે આપણો એવો ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે દરેક મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવાનું એ પણ બિલકુલ ફ્રીમાં અને તમારો સપોર્ટ જોઈએ મને વિડીયોને લાઇક અને શેર કરીને જેટલું શેર કરશું એટલું તેમના જોડે પહોંચશે આ ઉપરાંત આની સાથે સાથે આપણે કરંટ અફેરની પીડીએફ છે એ પણ બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવીએ છીએ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતા

નવમી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી નું કઈ જગ્યાએ આયોજન થયું હતું હિમાચલ પ્રદેશમાં હિમાચલ પ્રદેશમાં આનું આયોજન થયું હતું અને લદ્દાખ જીત્યું છે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લાના કાજા વિસ્તારમાં આયોજન થયું હતું આઈસ હોકી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું ચેમ્પિયનશીપમાં દિલ્હી લદ્દાખ હિમાચલ પ્રદેશ ચંદીગઢ તેલંગણા ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ આઈટીબીપી ટોટલ છ ટીમોએ ભાગ લીધો હતો અને એમાંથી વિજેતા બન્યા છે લદ્દાખની મહિલા ટીમ જો મહિલા આઈસ હોકી છે ખાસ નોટ કરજો બીજી વસ્તુ વાત કરી છે ઇન્ડો ટિબિટીયન બોર્ડર પોલીસ તો એના અધ્યક્ષ ને એમનું નામ છે એટલે કે ડીજી ડિરેક્ટર જનરલ સંજય અરોડા તેમને સીમા સશસ્ત્ર બળનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે આ વસ્તુ યાદ રાખજો અને આપણી આઈસ હોકી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે પ્રમુખ છે એમનું નામ છે ડૉક્ટર સુરેન્દ્ર મોહન બાલી ડોક્ટર સુરેન્દ્ર મોહન બાલી બરાબર આમનું નામ છે આ વસ્તુ યાદ રાખજો હવે હિમાચલ પ્રદેશની વાત કરી મિત્રો તો હિમાચલ પ્રદેશ છે તેનું કેપિટલ શું છે બે કેપિટલ છે એક તો છે શિમલા અને શિમલાની વાત કરીએ તો શિમલા ઉનાળાની રાજધાની અને બીજી છે ધર્મશાળા સ્મોક ફ્રી રાજ્ય કયું બન્યું હિમાચલ પ્રદેશ એલપીજી એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ ભારતમાં ઈ કેબિનેટ શરૂ કરવા વાળું રાજ્ય હિમાચલ પ્રદેશ તમારે મને જણાવવાનું છે હિમાચલ પ્રદેશના સીએમ છે જયરામ ઠાકુર અને ગવર્નર કોણ છે રાજેન્દ્ર અરલીકર યાદ રાખી લેજો રાજેન્દ્ર અરલીકર ઓકે અને હિમાચલ પ્રદેશ પરથી યાદ રાખવાનું કે કોવિડ નાઇન્ટીનનું પ્રથમ ડોઝનું સો ટકા વેક્સિનેશન કરવાવાળું જે રાજ્ય છે પ્રથમ રાજ્ય હિમાચલ છે યુનિયન ટેરેટરીની વાત કરીએ તો લદ્દાખ છે ગામનું નામ છે વિયાન જમ્મુ કાશ્મીરનું તમારે જણાવવાનું છે શહેરનું નામ શું છે શહેરનું નામ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ત્યારબાદ જોઈશું મિત્રો ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે પાંચ વર્ષનો રોડમેપ અને વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે પાંચ વર્ષનો રોડમેપ અને વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યું રોડમેપ અને વિઝન ડોક્યુમેન્ટનું શીર્ષક છે સસ્ટેનેબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સપોર્ટ ઓફ ડોલર થ્રી બિલિયન બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ દસ્તાવેજ વિધિ વિવિધ ઉત્પાદનો માટે જે વર્ષ છે એ મુજબ વિગતો અને ઉત્પાદન અંદાજ રજૂ કરશે આ અંદાજો ભારતનો જે વર્તમાન યુએસ ડોલર પંચોતેર બિલિયનથી લઈને યુએસ ડોલર ત્રણસો બિલિયનનો જે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાઉ પાવર હાઉસમાં પરિવર્તન કરવાનો જે માર્ગ છે ને એ મોકળો કરશે અને આ રોડમોપ આ રોડમેપની વાત કરીએ તો બે ભાગના વિઝન દસ્તાવેજોનો બીજો ભાગ છે પહેલો ભાગ નવેમ્બર બે હજાર એકવીસમાં રિલીઝ થયો હતો અને તેનું શીર્ષક હતું ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ અને જીવીસી શેરમાં વૃદ્ધિ આ યાદ રાખજો ઓકે અને અહીંયા વાત થઈ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ મંત્રાલયના મંત્રી કોણ તો આપણા રેલવે મંત્રી છે ને એ જ અશ્વિની વૈષ્ણવ બે જ બે ચાર્જ તેમને આપવામાં આવે છે યાદ રાખજો આગળ જતા પહેલા જણાવી દો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો તમારા ત્રણ મિત્રોને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને ત્યારબાદ જોઈશું મિત્રો તો રામચંદ્ર તાજેતરમાં રામચંદ્ર નાગસ્વામીનું અવસાન થયું છે તેઓ કોણ હતા તો સાચો જવાબ રહેશે એક ઇતિહાસકાર હતા સુ મિત્રો રામચંદ્ર નાગસ્વામી એક ઇતિહાસકાર હતા જોઈ લઈએ આપણે એમના વિશે તમિલનાડુના જાણીતા ભારતીય ઇતિહાસકાર અને હતા એપ્રિગાફિસ્ટ રામચંદ્ર નાગસ્વામીનું એકાણું વર્ષની વયે નિધન થયું તમિલનાડુના પુરાતત્વ વિભાગના પ્રથમ ડિરેક્ટર હતા અને નાગાસ્વામી મંદિરના શિલાલેખો અને તમિલનાડુના કલા ઇતિહાસ પર એમના કામ માટે તેઓ જાણીતા હતા બે હજાર અઢારમાં નાગાસ્વામીએ ભારતનો ત્રીજો સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો છેલ્લા ખાસા સમયથી કહું છું ને પદ્મ એવોર્ડ વિજેતાના નિધન થઈ રહ્યા છે

બે હજાર એકવીસમાં તેમને પદ્મય ઓળ આપવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર્તા અનાથાય માય તરીકે ઓળખાતા હતા શાંતિ દેવી સામાજિક કાર્યકર્તા ઓડિશાના એમનું નિધન થયું બે હજાર એકવીસમાં તેમને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શારદા મેનન ભારતના પ્રથમ મહિલા ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક એમનું પણ નિધન થયું હતું હવે જોઈશું તો હિમાચલ પ્રદેશના જે સીએમ છે જયરામ ઠાકુર એમના દ્વારા અપના કાંગડા નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે સ્થાનિક હસ્તકલાના વેચાણને પ્રોત્સાહન આપવા તેમજ પ્રવાસીઓને મુશ્કેલી મુક્ત અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અપના કાંગડાનો ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને પ્રવાસન દ્વારા સશક્ત બનાવવા પ્રવાસીઓને હોટેલ હોમસ્ટે અને પરિવહન આ જેવા આતિથ્ય સેવા પૂરી પાડવા જયરામ ઠાકુરે એવું પણ કહ્યું છે કે હિમાચલ પ્રદેશ રાજ્ય શિક્ષણ બોર્ડના તમામ નિવૃત્ત કર્મચારીઓ મેડિકલ રિમ્બર્સમેન્ટ માટે પાત્ર હશે આ ઉપરાંત તેમણે લુથાન ખાતે રાધે કૃષ્ણ ગાય અભયારણ્યનું ઉદઘાટન કર્યું રાજ્ય સરકાર ગૌ સદનને પૂરતો ખોરાક આપવા માટે ગાય દીઠ પાંચસો રૂપિયા આપી રહી છે અને ભંડોળની અછતને કારણે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળથી કોઈ વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી હિમકેર જેવી યોજના પણ શરૂ કરી છે જયરામ હિમાચલ પ્રદેશના તેઓ છે એમણે ઓકે ખાસ યાદ રાખજો હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી તો વિષાણુ કીધું છે તો કુષ્ઠ રોગ સેકન્ડ છે હીરાની ગણતરી કેરેટ આધારિત છે તો એક કેરળ એટલે કેટલું વજન નિયત કર્યું છે 0.2 પોઈન્ટ બે ગ્રામ ત્રીજું છે આપણે સૂર્યમાળાનો કયો ગ્રહ સૌથી વધારે ચંદ્ર ધરાવે છે તો જવાબ રહેશે ગુરુ પરંતુ રિસન્ટલી સંશોધન થયા એમાં શનિમાં સૌથી વધારે ઉપગ્રહ જોવા મળ્યા છે ચોથું છે ઘણા ખરા ગ્રહોનું ધરી ભ્રમણ પશ્ચિમથી પૂર્વ હોય શું હોય તમે સપોઝ આ પૃથ્વી જુઓ તો આ નોર્થ આ સાઉથ આ વેસ્ટ આ ઇચ ઈસ્ટ એટલે આ થયું પશ્ચિમ તો પશ્ચિમથી પૂર્વ હોય પરંતુ એક ગ્રહ છે તે પોતાની ધરીમાં વિરુદ્ધ દિશામાં ફરે છે તો તે કયો ગ્રહ છે તો શુક્ર ગ્રહ આવશે ત્યારબાદ રાસાયણિક રાસાયણિક નામ નામ શું છે છે ડાયલ્યુટ એસિડ હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સૌથી વધારે કોણે જમાડ્યો છે બધાને ખબર છે જ નરેન્દ્રભાઈ મોદી સેકન્ડ છે આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી શું કીધું છે બન્યા નથી બીજી વાર અમરસિંહ ચૌધરી ત્રીજું છે આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી તો ગાંધીજી કયા સાથે નથી સંકળાયા અક્ષરધામ બાકી કીર્તિ મંદિર એ તેમનું પોરબંદરનું નિવાસસ્થાન હૃદયકુંજ આશ્રમ ગાંધી આશ્રમમાં આવેલ તેમનું નિવાસસ્થાન અને ગુજરાત વિદ્યાપીઠ એમની સ્થાપના કરી હતી ચોથું છે કાર્બન સોરી અસમી ઉમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે કાર્બન ડેટીન સી ફોટીન કહેવાય છે યાદ રાખજો અને પાંચમું પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતીએ ભીમદેવ એકના પત્ની હતા એમણે બંધાવી હતી હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોનો જ્યાં પ્રથમ સવાલ સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ ગુજરાતમાં ક્યાં આવેલો છે તો રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રિજનું નામ બદલીને બિપિન રાવત કરવામાં આવ્યું છે સેકન્ડ છે કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે યોજવામાં આવે પચીસ જાન્યુઆરીના રોજ પચીસ જાન્યુઆરીના રોજ આગળ જશું મિત્રો તો ઇન્ડિયન કરન્સી નોટની વિશેની સંપૂર્ણ માહિતીનો એક વિડીયો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ શોર્ટકટ ટ્રિક્સના ભાગ બે છે એક અને બે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સો અગત્યના પ્રશ્નો એનું એક સોલ્યુશન છે તો તમારે જે જોવાનું હોય જોઈ લેજો અહીંયા આઈ બટનથી તમને અમુક વિડીયો તો જોવા મળશે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો એકચ્યુઅલી સવાલો જોતા પહેલાં તમને કહી દઉં કે જે અત્યારે મેં તમને પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સ્વામી સચ્ચિદાનંદને એક એવોર્ડ આપવામાં આવ્યો હતો ઓગણીસો ચોરાણું ચોર્યાસીમાં જેનું નામ છે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ સેકન્ડ સવાલ શું હતો સેકન્ડ સવાલ હતો કે ભારતના ઓસ્કર એવોર્ડમાં જય ભીમ અને મરાકર આ બંને ફિલ્મ ભારતના ઓસ્કર એવોર્ડ ના કહી શકાય ઓસ્કર એવોર્ડમાં ઓસ્કર એવોર્ડમાં બે ભારતીય ફિલ્મો જે છે જે ચોરાણુંમાં એકેડમી એવોર્ડ આપણે કહી શકીએ તેમાં નોમિનેટ થઈ ત્રીજો સવાલ શું પૂછ્યો હતો તો ત્રીજો સવાલ પૂછ્યો હતો કે પીવી સિંધુ એમણે તાજેતરમાં જ એક ટૂર્નામેન્ટ જીત્યા જેનું નામ હતું સૈયદ મોદી સૈયદ મોદી યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે મેનપુરી જે સૈનિક શાળા છે તેનું નામ ચેન્જ કરીને આપણા ભારતના પ્રથમ સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું હતું પાંચમો સવાલ ટાટા મેડિકલ દ્વારા ઓમિક્રોનના વેરિયન્ટ માટે જે કીટ શોધવામાં આવી છે તેનું નામ શું છે ઓમિસ્યોર ઓમિસ્યોર છઠ્ઠો સવાલ છે આઈ થિંક છઠ્ઠો સવાલની પાંચ જ સવાલ પૂછ્યા હતા ઓકે તો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારમાં ગુજરાતની અન્વી વિજય ઝાંઝરુકિયા એમણે કઈ શ્રેણીમાં પુરસ્કાર જીત્યો છે જે મિત્રોને આન્સર આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો તમે તમારા આન્સર લખોની છે કમેન્ટ બોક્સમાં ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જેને ભણવામાં મજા આવી હોય તે વિડીયોને લાઇક અને શેર કરી શકે છે આપણી યુટ્યુબ ચેનલ જે છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બે લાયકોનને ખાસ પ્રેસ કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત